અંત નો પણ અંત હોય છે, કોઈ ક્યાં અનંત હોય છે, પાનખર પણ એક ઘટના છે સાહેબ, બાકી બારે માસ ક્યાં વસંત હોય છે, ઉગતો સૂર્ય અને દોડતા ઘોડાના પોસ્ટર રાખવાથી પ્રગતિ નથી થતી સાહેબ, પ્રગતિ માટે આપણે સૂર્ય પહેલા ઉઠીને ઘોડાની જેમ દોડવું પડે છે, ઢગલો પુસ્તકો વાંચીને બે લીટી પણ નથી લખી શકાતી, ઢગલો પુસ્તકો વાંચીને બે લીટી પણ નથી લખી શકાતી, પરંતુ એક કડવો અનુભવ તમને આખું પુસ્તક લખાવી શકે છે. જીવનમાં એટલો સંઘર્ષ તો અવશ્ય કરી લેવો સાહેબ કે આપણા બાળકનો આત્મવિશ્વાસ વધારવા માટે આપણે બીજાના દાખલા ના આપવા પડે. ભૂલ પીઠ જેવી છે સાહેબ, બીજાની હોય તો દેખાય આપણી નહીં. માણસ પણ ખરો છે સાહેબ, પડે તો પથ્થર નો વાંક કાઢે, ડૂબે તો પાણી નો વાંક કાઢે, અને છેલ્લે કાંઈ જ ના કરી શકે ને તો નસીબ નો વાંક કાઢે છે. નથી આવડતું એનો ઉપાય છે, નથી સમજાતું તેનો ઉપાય છે, પરંતુ સાહેબ જેને નથી જ કરવું ને તેનો કોઈ જ ઉપાય નથી. હાથની લકીરો ઉપર ક્યારે વિશ્વાસ ના કરતા સાહેબ, કારણ કે નસીબ તો એમના પણ હોય છે જેમના હાથ જ નથી હોતા. ચોઘડિયા જોઈને કામ નહીં કરો તો ચાલશે, પરંતુ કોઈ ઉદાસનું મુખ જોઈને એનું કાર્ય કરી દેજો સાહેબ, તમારા ચોઘડિયા આપોઆપ બદલાઈ જશે. માણસ વગર મુહૂર્તે પેદા થાય છે અને વગર મુહૂર્તે મરી પણ જાય છે, છતાં પણ આખી જિંદગી શુભ મુહૂર્ત પાછળ જ ભાગે છે. જય શ્રી કૃષ્ણ મિત્રો, તો બધાને હેપી દિવાળી અને નવા વર્ષની ખૂબ 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 શુભકામનાઓ.